नमस्ते विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय 3.1 नो एक्जाम्पल पेलो गणीशुं। हवे 3.1 मां कहेवामां आव्युं छे के पेलो प्रश्न, बीजी कोई व्यक्तिने तमारा अभ्यासना टेबल परना लेम्पनुं स्थान केवी रीते वर्णवशो। हवे आमां एवुं कह्युं छे आपणे टेबल दोरवानुं छे, तो आ धारो के टेबल छे, तमारे एनुं वर्णन करवानुं छे के आ टेबल होय बराबर। आ कोई टेबल छे तो आ टेबल ऊपर एक लेम्प पड़ेलो छे, धारो के आ लेम्प अहींया आवेल छे, आ लेम्प छे, आ लेम्पना स्थाननुं तमारे वर्णन करवुं छे, तो तमे कई रीते वर्णवशो? तो एना माटे आपणे जे आगळ संकल्पनामां भणी गया के समतलमां कोई बिंદુનું स्थान दर्शाववुं छे तो कई रीते दर्शाववुं, तो अहींया आपणे एम तमे लखी शको के आ टेबल छे एनी आ डाबी धारथी, अहींया अंतर मापी लो केटला अंતરે આવેલું છે એમ આપો, અને આ જે ટેબલની તમે જ્યાં બેઠા છો એ બેઠેલી ધારથી ઉપરની તરફ નું અંતર માપો। આ બે અંતર માપશો એટલે તમને લેમ્પનું સ્થાન જણાશે। આને આપણે શબ્દોમાં લખવાનું છે કે આ લેમ્પનું સ્થાન નક્કી કરવા માટે સૌ પ્રથમ આપણે ડાબી બાજુથી એ કેટલા અંતરે આવેલું છે તે માપીશું, અને ત્યારબાદ ટેબલની નીચેની ધારથી ઉપર તરફ એ કેટલા અંતરે આવેલું છે તેનું માપન કરશું, એટલે આપણને લેમ્પનું સ્થાન મળે છે। આ જે હું બોલી એ તમારે શબ્દો સ્વરૂપે લખવાનું છે। એવી રીતે કરશું એટલે આપણે લેમ્પ ક્યાં આવેલો છે ટેબલ ઉપર તે જાણી શકશું। આ જસ્ટ તમારી સંકલ્પના બતાવે છે કે તમે સંકલ્પના કઈ રીતે સમજ્યા છો। એક્ઝામ્પલ 1, ત્યાર પછી એક્ઝામ્પલ 2 જોઈએ, તો એક્ઝામ્પલ 2 માં એવું કહ્યું છે કે એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે, એટલે આપણે આ એક શહેર છે એના બે મુખ્ય રસ્તા છે, આ રસ્તો 1 અને આ રસ્તો 2 એકબીજાને છેદે છે। હવે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે, એટલે આ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા, આ ઉત્તર દિશા અને આ દક્ષિણ દિશા, અને એ બંને છેદે છે આ રીતે। તો શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે। દરેક દિશામાં 5 શેરી છે, એટલે આપણે 5 શેરી દોરવી પડશે। પૂર્વ પશ્ચિમે 5 શેરી, એટલે આ 1, 2, 3, 4, 5 શેરી, અને એવી રીતે ઉત્તર દક્ષિણમાં પણ 5 શેરી છે। આ 5 શેરી, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, એટલે 5 ઉત્તર દક્ષિણ 5 શેરી આવેલ છે અને પૂર્વ પશ્ચિમ 5 શેરી આવેલ છે। હવે 1 સેમી બરાબર 200 મીટર માપ લઈ
તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો, રસ્તાઓ અને શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. હવે અહીંયા તમને એમ પ્રશ્ન પૂછ્યો છે કે આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તે રીતે બનેલી છે અને આ રીતે લંબ દર્શાવવાનું છે. પ્રશ્ન એમ પૂછે છે કે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2-5 દર્શાવશું. હવે આ શેરી નંબર 1, 2, 3, 4 અને 5 છે. આ શેરી નંબર 1, 2, 3, 4 અને 5 છે. હવે એમાં આપણને એમ કહ્યું છે ઉત્તર દક્ષિણમાં બીજી, એટલે આ ઉત્તર દક્ષિણ ઊભી છે એ બધી ઉત્તર દક્ષિણ શેરી છે, એટલે આ બીજી શેરી લેવાની. અને પૂર્વ પશ્ચિમ પાંચમી, આ પૂર્વ પશ્ચિમ શેરી છે, એટલે 1, 2, 3, 4 અને 5. તો આ બીજી અને આ પાંચમી, જો બીજી અને પાંચમી લઈએ તો આ ટપકું દર્શાવશે એ કહેવાશે 2 અને 5. એટલે ઉત્તર દક્ષિણ છે એ સ્તંભ દર્શાવે છે અને પૂર્વ પશ્ચિમ જે છે એ બધી હાર દર્શાવે છે. તો અહીંયા જે ટપકું છે એ આપણને મળશે ઉત્તર દક્ષિણ દિશાની શેરી અને પૂર્વ પશ્ચિમ પાંચમી શેરી, એ જ્યાં મળે છે એ સ્થાનને આપણે 2-5 વડે દર્શાવશું. હવે પ્રશ્ન એમ પૂછ્યો છે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4-3 તરીકે થઈ શકે. હવે 4-3 વાળી શેરી આપણે ગોતીએ તો 4 પહેલું એટલે સ્તંભ 4 અને 3, તો આ ચોથા નંબરનો સ્તંભ અને ત્રીજા નંબરની શેરી, તો આ 4-3 થયું. હવે બીજી કોઈ આવી રીતે દર્શાવી શકાય ટપકાને? જુઓ જોઈએ, આ ચોથો જ સ્તંભ હોય અને ત્રીજી હાર હોય તો ચોથા સ્તંભમાં ત્રીજી હાર એક જ છે, બાકી એકે છે નહીં. તો આપણે ફક્ત એક જ આનો જવાબ આવશે કે ફક્ત એક જ બિંદુનું સ્થાન અથવા એક જ રેખાનું સ્થાન નામાભિધાન આપણે 4-3 કરી શકશું. ફક્ત એક જ શેરીનું સ્થાન 4-3 કરી શકશું. પછી બીજું છે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3-4 થઈ શકે. તો એમાં જોઈએ તો 3 પહેલાં છે એટલે ત્રીજા નંબરની શેરી છે ઉત્તર દક્ષિણ, અને ચોથા નંબરની પૂર્વ પશ્ચિમ, તો ત્રીજા નંબરની આ ત્રીજા નંબરની અને આ ચોથા નંબરની, તો એ આપણને આ રીતે મળશે 3 અને 4. તો એવું સ્થાન એક જ બિંદુ થઈ શકે જેમ આપણે આગલા પ્રશ્નનો જવાબ આપ્યો એ રીતે, એ 3 અને 4 આ જે નામ આપવું હોય તેવી એક જ શેરીનું થઈ શકે. એટલે બીજા પ્રશ્નનો જવાબ કે એક જ શેરીનું નામાભિધાન 3-4 થઈ શકે. બીજી કોઈ એવી શેરી છે એનું નામ આપણે 3-4 આપી શકીએ નહીં. તો અહીંયા આ બંને પ્રશ્નો પૂરા થયા. આભાર.